આપણે જોઈએ ધોરણ આઠ વિષય ગણિત ચેપ્ટર પહેલું સમય સંખ્યાઓ તેનું સ્વાધ્યાય 1.1 પ્રશ્ન પહેલો યોગ્ય ગુણધર્મ નો ઉપયોગ કરી ઉકેલ મેળવો. આ તેમનો પહેલો પ્રશ્ન છે. પહેલા પ્રશ્નની અંદર બે દાખલા છે, તેની આપણે અહીંયા વારાફરતી વારા તેની સમજૂતી મેળવશું. જો મારી આ ચેનલ ઉપર તમે નવા હોય તો મારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને બાજુમાં આવેલ બેલ બટન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. શરૂ કરીએ આજનો આ વિડીયો. તેની રકમ લખી માઇનસ 2/3 ગુણ્યા 3/5 પ્લસ 5/2 માઇનસ 3/5 ગુણ્યા 1/6. હવે આપણે જે આ રકમ આપેલી છે તેનો આપણે ગુણધર્મની રીતનો ઉપયોગ કરીને ઉકેલ મેળવવાનો છે. તો આપણે પેલા ગુણાકારની જે રીત છે તેનો ગુણધર્મની રીતે ઉકેલ મેળવીએ, ત્યાર પછી સરવાળાની. તો આપણે શરૂ કરીએ દાખલો. માઇનસ 2/3 ગુણ્યા 3/5 માઇનસ 3/5 ગુણ્યા 1/6 પ્લસ 5/2. આ આપણે શું કર્યું, તો કે બે જે ગુણાકારનો ગુણધર્મ ધરાવતા જે બે પદો હતા તેને બંનેને સાથે કર્યા. હવે ત્યાર પછીના સ્ટેપમાં આપણે જોઈએ 3/5 માઇનસ 3/5 આ બંને કેવા છે, તો કે બંને સરખા પદો છે. તેને આપણે શું કહીશું, તો કે તેને આપણે કોમન કાઢી લઈએ, એટલે કે સામાન્ય પદ કાઢી લઈએ. ત્યાર પછી આપણે કૌંસની અંદર માઇનસ 2/3 અહીંયા 1/6 એટલે કે અહીંયા બંને વચ્ચે કઈ નહીં, તો કે માઇનસની નિશાની છે એટલે શું આવશે, તો કે માઇનસ 2/3 માઇનસ 1/6 પ્લસ 5/2 કેટલા આવશે, 2. હવે જોઈએ 3/5. હવે આપણે જાણીએ છીએ કે આપણે જયારે અપૂર્ણાંક સંખ્યાની બાદબાકી અથવા તો સરવાળો કરવો હોય ત્યારે અપૂર્ણાંક સંખ્યાના છેદ હોય છે. જે આ છેદ છે અને આ છેદ છે એ બંને કેવા હોવા જોઈએ, સરખા. જો સરખા ન હોય તો આપણે તેને સરખા કરવા પડે. કઈ રીતે, તો કે લસા લઈને. કેવી રીતે લસા લેશું, તો કે આ 3 અને 6 નો 2 નો આપણે લસા ગોતવો પડે અહીંયા. તો આપણે પેલા 3 અને 6 નો લસા લઈએ. હવે આપણે ખબર જ છે 3 નો છે 2 સાથે ભાગ ન ચાલે એટલે આપણે 3 ના 3 એમ રાખી દઈએ. 6 નો 2 સાથે ભાગ પાડે એટલે 3 2 6. હવે જો 3 1 3 કારણ કે 3 1 નો 3 જ ભાગ હશે. 3 1 3 હવે આપણે શું મળ્યો, તો કે આપણો લસા આપણે મળી ગયો છે. તો હવે આપણે લસા ગોતતા શું કરવાનું, તો કે લસા અ અહીંયા જે સંખ્યા આપણે મળે છે તેનો આપણે ગુણાકાર કરવાનો. તો 2 3 6 તો આપણે લસા કેટલો મળશે, 6. લસા 6 મળતા આપણે અહીંયા એવી સંખ્યા લઈ આવવાની 6. તો અહીંયા આપણે 3 સાથે એવી કઈ સંખ્યાનો ગુણાકાર કરતા આપણે 6 મળે, તો કે 3 નો 2 સાથે ગુણાકાર કરતા આપણે 6 મળે છે. પણ જે સંખ્યાનો અહીંયા નીચે ગુણાકાર કર્યો છે 3 સાથે એ જ સંખ્યાનો પાછળ ઉપર અંશમાં પણ ગુણાકાર કરવો જરૂરી છે. માઇનસ 1/6 એમનું રાખીશું કારણ કે આપણે ખબર જ છે કે આપણી પાસે 6 અવેલેબલ છે એટલે હું એની સાથે 1 નો ગુણાકાર કરીશ તો પણ એ જ આવશે, એટલા માટે મેં એમનું આખે આખું પદ રાખેલું છે. પ્લસ 5/2. ત્યાર પછીનો આપણે અંશ જોઈએ, તો કે 3/5 2 2 4 3 2 6 માઇનસ 1/6 પ્લસ 5/2. હવે તમને ખબર પડી ગઈ હશે કે બંનેના છેદ કેવા થઈ ગયા,
सरखा। आ स्टेप नी अंदर बन्ने ना छेद छे ए सरखा थई गया छे। हवे त्रण ना छेद मां पांच, हवे अहींया जुओ माइनस चार अने माइनस एक, तो आपने खबर छे माइनस माइनस शुं थाय प्लस, एटले आमा माइनस चार माइनस एक एटले केटला थशे माइनस पांच ना छेद मां छ प्लस पांच ना छेद मां बे। रेडी? हवे हवे आ आख्या को त्रण ना छेद मां पांच गुणिया माइनस पांच ना छेद मां छ। हवे आ पद ने आपणे शुं करीशुं तो के पांच पांच छे गुणाकार नी अंदर छे एटले भाग उड़े, पांच एकु पांच। हवे अहींया त्रण छ ना भाग पाड़ीशुं, त्रण दू छ एटले त्रण त्रण उड़ी जशे, तो अहींया अंशमां केटला वधा माइनस एक अने छेदमां बे, अहींया शुं आवशे पांच ना छेदमां बे। हवे न्यू स्टेप नी अंदर आपणे अहींया लखीए माइनस एक ना छेदमां बे प्लस पांच ना छेदमां बे। हवे अहींया जो बे ना छेद केवा छे, सरखा छे, एटले आपणे लसा लेवानी जरूर पड़शे नहीं। हवे शुं करशुं तो के माइनस एक प्लस पांच, तो माइनस प्लस माइनस एटले पांच मांथी एक काढीशुं एटले केटला वधशे चार, चार ना छेदमां बे। हवे आपणे चार ना भाग पाड़ीए एटले बे बे चार, एटले शुं छेदमां बे, बे ने बे हारे ઉડશું એટલે બે વધશે, તો આપણે જવાબ શું મળશે બે। તો આપણો આ પહેલો દાખલો છે તેનો આપણે જવાબ કેટલો મળ્યો બે। જેની રકમ અહીંયા મેં આપેલી છે બે ના છેદમાં પાંચ ગુણ્યા કૌંસ ની અંદર માઇનસ ત્રણ ના છેદમાં સાત કૌંસ પૂરો માઇનસ એક ના છેદમાં છ ગુણ્યા ત્રણ ના છેદમાં બે પ્લસ એક ના છેદમાં ચૌદ ગુણ્યા બે ના છેદમાં પાંચ। હવે આપણે શું કરવાનું છે તો કે આપણે આ પદની અંદર ત્રણ આપણે ગુણાકારના ગુણધર્મનો આપ્યો છે, ત્રણ ગુણાકારના પદ આપેલા છે। હવે ત્રણ ગુણાકારના પદ છે એને આપણે આગળના સ્ટેપમાં જોઈએ, બે ના છેદમાં પાંચ ગુણ્યા માઇનસ ત્રણ ના છેદમાં સાત માઇનસ એક ના છેદમાં અહીંયા છ ના ભાગ પાડીએ એટલે ત્રણ દૂ છ પડશે ગુણ્યા ત્રણ ના છેદમાં બે એટલે ત્રણ ત્રણ ઉડી જશે પ્લસ એક ના છેદમાં ચૌદ ગુણ્યા બે ના છેદમાં પાંચ। હવે બે ના છેદમાં પાંચ ગુણ્યા માઇનસ ત્રણ ના છેદમાં સાત માઇનસ એક ના છેદમાં કેટલા બે બે એટલા થાય તો કે ચાર પ્લસ એક ના છેદમાં ચૌદ ગુણ્યા બે ના છેદમાં પાંચ। હવે જોઈએ શું છે તો કે આ બંને આ ગુણાકારનું પદ છે, આ બીજું ગુણાકારનું પદ છે। હવે આ જે આપણે આગળનો દાખલો ગણ્યો તે જ રીતની આખી રકમ થઈ ચૂકી છે। હવે જોઈએ બે ના છેદમાં પાંચ ગુણ્યા કૌંસની અંદર ત્રણ ના છેદમાં સાત પ્લસ એક ના છેદમાં ચૌદ ગુણ્યા બે ના છેદમાં પાંચ। હવે કેટલું બગ્યું તો કે માઇનસ એક ના છેદમાં ચાર। હવે બે ના છેદમાં પાંચ અહીંયા લાસ્ટમાં બે ના છેદમાં પાંચ એ કેવી તો કે બે કોમન સંખ્યા છે એટલે આપણે આગળ કાઢીશું બે ના છેદમાં પાંચ કૌંસની અંદર માઇનસ ત્રણ ના છેદમાં સાત પ્લસ એક ના છેદમાં ચૌદ કૌંસ પૂર્ણ માઇનસ એક ના છેદમાં ચાર। સમજ પડી? ત્યાર પછી જોઈએ બે ના છેદમાં પાંચ એમનેમ રાખીશું હવે
આપણે કોઈ પણ સંખ્યા છે તેનો સરવાળો એટલે કે અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરવો હોય તો છેદ સરખા કરવા પડે. તો છેદ સરખા કરવા માટે આપણે શું કરીશું તો કે લસાઅ કાઢીશું. કઈ રીતે લસાઅ નીકળશે તો કે આપણે ખબર છે લસાઅ કાઢવાની રીત. સાત અને ચૌદ બંનેનો લસાઅ નીકળશે તો કે સાતનો બે સાથે ભાગ ન હાલે, ચૌદનો હાલે એટલે સાત દુ ચૌદ. સાતનો શું હાલે તો કે સાત એકુ સાત, સાત એકુ સાત. તો આપણે અહીંયા જે સંખ્યા મળી છે એ આપણો લસાઅ છે. પણ લસાઅ કઈ રીતે મળે તો કે ગુણાકારથી મળે. તો આપણે લસાઅ શું મળશે તો કે લસાઅ મળશે બે ગુણ્યા સાત એટલે ચૌદ આપણો લસાઅ મળે છે. તો આપણે આ જે ચૌદ લસાઅ મળ્યો તે અહીંયા આપણે ચૌદ કરવાનું. કે સાત આ કઈ સંખ્યાનો ગુણાકાર કરતા મળે ચૌદ તો કે સાત ગુણ્યા બે. એ જ સંખ્યા પાછી ઉપર અંશમાં છે ગુણાકારમાં આવશે એકના છેદમાં ચૌદ કૌંસ પૂરો માઇનસ એકના છેદમાં ચાર. હવે બે ના છેદમાં પાંચ અહીંયા શું આવશે તો કે છ. ચૌદ પ્લસ એકના છેદમાં ચૌદ કૌંસ પૂરો માઇનસ એકના છેદમાં ચાર. સમજ પડી? હવે શું આવશે તો કે માઇનસ છ પ્લસ એક એટલે પ્લસ માઇનસ માઇનસ ની રીત આપણે લેશે અહીંયા. તો અહીંયા આવશે બે ના છેદમાં પાંચ કૌંસ માઇનસ પાંચ ના છેદમાં ચૌદ કૌંસ પૂરો માઇનસ એકના છેદમાં ચાર. રેડી? સમજ પડી? શું કર્યું તો કે અહીંયા માઇનસ છ માંથી એક નીકળશે એટલે કેટલા આવશે માઇનસ પાંચ. હંમેશા મોટી સંખ્યાની નિશાની જ આપણે આપવાની હોય છે. ત્યાર પછી જોઈએ બે ના છેદમાં પાંચ ગુણ્યા માઇનસ પાંચ ના છેદમાં ચૌદ માઇનસ એકના છેદમાં ચાર. અહીંયા પાંચ એક પાંચ એટલે માઇનસ એક થશે. અહીંયા સાત દુ ચૌદ એટલે બે બે ઉડી જશે. માઇનસ એકના છેદમાં સાત માઇનસ એકના છેદમાં ચાર. આપણે આ બે જે સંખ્યા મળી છે પણ અહીંયા શું થશે બે માઇનસ છે. પણ આપણે અહીંયા માઇનસ માઇનસ પ્લસ ની રીતે કરીએ તો આપણે બંનેનો શું કરવું પડે તો કે છેદ સરખા કરવા પડે. તો છેદ સરખા કરવા માટે આપણે પેલા લસાઅ લેવો પડે. સાત અને ચાર નો લસાઅ લઈએ તો સાત ના સાત બે, બે બે ચાર, પાછું બે 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 એકુ બે. હવે શેનો ભાગ આવશે તો કે સાત એકુ સાત નો. હવે અહીંયા જે સંખ્યા એવી એનો ગુણાકાર એટલે સાત ગુણ્યા બે ગુણ્યા બે. સાત બે ચૌદ, ચૌદ દુ અઠાવીસ. આપણે લસાઅ કેટલો મળ્યો તો કે અઠાવીસ મળ્યો. હવે એ જ અઠાવીસ ની સંખ્યા છે અહીંયા લઈ આવવાની છે. તો આપણે આગળ જે રીતે અહીંયા લસાઅ લીધો તો એ જ લસાઅ અહીંયા માઇનસ એકના છેદમાં સાત ચાર અઠાવીસ અહીંયા એક સંખ્યા પાછી ગુણાકારમાં માઇનસ એકના છેદમાં ચાર ગુણ્યા સાત એટલે અહીંયા પાછી શું આવશે સાત ગુણાકારમાં માઇનસ ચારના છેદમાં અઠાવીસ માઇનસ સાતના છેદમાં અઠાવીસ બરાબર. અહીંયા શું આવશે તો કે માઇનસ ચાર માઇનસ સાત એટલે માઇનસ અગિયારના છેદમાં શું આવશે અઠાવીસ. તો આપણો બીજા દાખલાનો જવાબ શું થશે માઇનસ અઠાવીસ અગિયારના છેદમાં અઠાવીસ. રેડી? જો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારા આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી આ ચેનલ હજી સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.